Ya Hussein, Ya Hussein, Hai Shaan-e-Ghareeba. A'udhu billahi minash shaitanir rajim, bismillahir rahmanir rahim. Alhamdulillahi rabbil alameen, as-salatu was-salamu ala rasulihil kareem. وآلہ الطیبین الطاہرین اما بعد وحلا ناظرین سامعین سلام علیکم ورحمۃ اللہ وبرکاتہ ہوں عمران جعفری فری پاچھو آپ لوگوں نے خدمت میں حاضر چھو اپڑا ایج موضوع نے لینے کی چینی شروعات اپڑے امک درسو پہلا کرا ہتا اولاد اینو مہتو اولاد نی فضیلت ઔલાદના બારામાં ઇસ્લામે શું ભલામણ કરી છે આ બધી ચીજો આપણે માસુમીન અલહમુસલામની રિવાયતથી અને એમની પાક અને મુબારક સીરતથી જોવાની કોશિશ કરી રહ્યા હતા. આજે પણ એ જ સિલસિલાને આગળ વધારતા, બાળક જ્યારે દુનિયામાં આવી જાય, બાળકનો જન્મ આ દુનિયામાં થાય, શરૂઆતના આદાબ અને જે કંઈ ઇસ્લામી તાલીમાત છે એ પ્રમાણે અમલ કરી અને બાળકનું બાળપણ હવે શરૂ થાય છે. એનો અકીકો પણ થઈ ગયો, ખતના પણ થઈ ગયો જો દીકરો હોય તો, એના માથાના બાલ પણ ઉતારી દીધા, એના કાનમાં અઝા નિકામત સારું નામ શીખાડ્યા અને સૌ પ્રથમ ખોરાક પણ એને આપ્યો અને ત્યારબાદ હવે માનું દૂધ પીને આ બાળક ધીમે ધીમે પોતાના દિવસોને પસાર કરી રહ્યું છે. રોજ બરોજ દરેક મહિને એની ઉંમર હવે વધતી જાય છે અને હવે આ દુનિયાથી એ વધારે પડતો જાણીતો થાય છે. આપ હઝરાત બહેતર જાણતા હશો કે બાળકને તાલીમનો અને શીખવાનો સિલસિલો માની આગોશથી જ ચાલુ થઈ જાય છે. ઇલ્મ હાસિલ કરવું કે જેની ફઝીલત આટલી ઇસ્લામમાં બયાન થઈ છે, ઇલ્મ હાસિલ કરવાની શરૂઆત સ્કૂલ કે કોલેજોથી અથવા મદ્રેસાઓથી નથી, બલકે ઝૂલાથી અને માની આગોશથી ઇલ્મ હાસિલ કરવાનો સિલસિલો શરૂ થઈ જાય છે. બાળક પોતાના બાળપણના શરૂઆતના દિવસોથી કંઈ ને કંઈ શીખવાનું શરૂ કરે છે. જ્યારે બાળકને દૂધ પીરાવવામાં આવે ત્યારે કોશિશ કરે કે માં વુઝુની સાથે એને દૂધ આપે, મુમકિન હોય તો હંમેશા તિલાવત કરતા રહે જેથી બાળકના કાન સુધી તિલાવતનો અવાજ પહોંચતો રહે. આ બધા આદાબ તો છે જ કે જેને માશાલ્લાહ મુમિનીન સારી રીતે અંજામ આપતા હોય છે, છે એવા ઇલ્મી ઘરાના, એવા દીનદાર ખાનદાન કે જેઓ આ રીતના પોતાની ઔલાદને શરૂઆતથી જ તાલીમ આપવાનું શરૂ કરે છે. બાળપણની અંદર જ્યારે બાળક થોડુંક મોટું થાય, 2 વર્ષનું થાય એટલે હવે એ ખાતા શીખે, જમતા શીખે, 2.5 વર્ષ 3 વર્ષનું થાય, આ મોકાથી જ એની તાલીમની સાથે તરબિયત પણ શરૂ થાય છે. રોજ બરોજ કંઈ ને કંઈ નવું શીખે છે, કંઈ ને કંઈ નવું હાસિલ કરે છે અને સૌ પ્રથમ એના મુઅલ્લિમ અને ઉસ્તાદ હોય તો એના મા બાપ છે. બાળપણમાં જ મા બાપને જોઈને બાળક મોટું થાય, એમના વર્તાવને જુએ છે, એમના શબ્દોને સાંભળે છે, એમની વર્તણૂકને ધ્યાનપૂર્વક નિહાળે છે. આ બધું જોઈ અને બાળક પોતાના બાળપણમાં હવે ધીમે ધીમે મોટું થાય છે. બાળપણની અંદર જે કંઈ શીખવવામાં આવે હદીસના શબ્દો પ્રમાણે એ બાળકના મગજમાં એવી રીતે બેસી જાય છે જાણે એમ કે પથ્થર ઉપર કોતરીને કંઈ લખવામાં આવ્યું હોય, પથ્થર ઉપર કંઈ કલરથી લખવામાં આવ્યું હોય. એક સમય આવે છે ભૂસાઈ જાય, પણ પથ્થરને કોતરી અને એના ઉપર જે નકશ બાંધવામાં આવ્યા હોય એ ક્યારેય ભૂસાતા નથી, એ ક્યારેય સાફ થતા નથી. બાળપણમાં જે કંઈ એમના દિલો દિમાગમાં સારું શીખવવામાં આવે, સારું જ્ઞાન આપવામાં આવે,
એ બાળકના જાનમાં હંમેશા રહી જાય છે. અને બાળક જ્યારે થોડુંક મોટું થાય, બોલતા શીખે, 4-5 વર્ષની ઉંમર હોય, બોલતા શીખે, ત્યારબાદ ધીમે ધીમે એને સવાલો ઊભા થાય, વાતો કરે, પૂછે, અને એવા લોજિક ભર્યા સવાલો આપણા બાળકો આપણાથી પૂછે છે કે ખરેખર આપણને પણ અજબ થાય, નવાઈ લાગે કે બાળકમાં પણ આટલી બુદ્ધિ ખુદાએ રાખી છે. વાતોના બારામાં પૂછે, આપણાથી સવાલ કરે, શા માટે તમે આમ કરો છો, શા માટે તેમ કરો છો. બહુ જ સારી વાત કહેવાય, બહુ જ સારી નિશાની અને અલામત છે કે બાળક બાળપણમાં જ આપણી સાથે વાતો કરે અને આપણાથી કંઈ પૂછે. આ બાળકના નાના નાના સવાલો એની સામે ઇલ્મના મોટા મોટા દરવાજાઓને ખોલે છે. હું અહેલે બૈત અલૈહિમુસ્સલામની રિવાયતોથી આપ લોકોની સામે અમુક વાતો બયાન કરવા માગું છું અને ભલામણોને કે જે ઇસ્લામી ભલામણ છે, માસુમીને આપણને જે નસીહતો કરી છે એને આપ લોકોની સમક્ષ રાખવા માગું છું. હદીસમાં છે કે જે કોઈ બાળક મનસા અલા ફી સિગરે અજાબા ફી કેબરે, હઝરત અલી અલૈહિસ્સલામ આપણા આકા અને મૌલા પોતાની આ નૂરાની હદીસમાં ફરમાવે છે કે જે કોઈ બાળપણની અંદર સવાલો પૂછતો હોય ને, એ મોટો થઈને જવાબો આપનાર બને છે. બાળકોને જ્યારે પણ પૂછે, જ્યારે પણ સવાલ કરે, એને સંતોષકારક જવાબ આપવામાં આવે, ભલે એની હદ સુધી જેટલી એની સમજ શક્તિ છે એ લેવલની અંદર એને જવાબ આપવામાં આવે, એના સવાલોને ક્યારેય ટાળવામાં ના આવે. આ એના મનમાંથી ઊભા થયેલા સવાલ આ દુનિયામાં આવ્યા પછી એમના દિલો દિમાગ જે કામ કરે છે એનાથી જે કંઈ સવાલ ઊભા થયા હોય એ સવાલોને ધ્યાનપૂર્વક સાંભળીએ અને એનો જવાબ આપવાની કોશિશ કરીએ. બાળકોની અંદર પણ અલગ અલગ પ્રકાર હોય. ઘણા બાળકો એવા હોય કે જે કંઈ શીખવા નથી માંગતા, કંઈ સમજવા નથી માંગતા, બસ પોતાના કામમાં જ મસ્ત હોય છે. એવા બાળકો એના બારામાં હદીસની અંદર આપણને મળે છે. અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ફરમાવે છે કે ધ્યાન રાખવું જોઈએ, જે કોઈ બાળક, જે કોઈ બચ્ચું, જે કોઈ બાળપણની અંદર મન લમ યતઅલ્લમ ફિસ્સગર લમ યતકદ્દમ ફિલ કબર, જે બાળપણની અંદર કંઈ શીખતું નથી, જે બચપનાની અંદર કંઈ હાસિલ નથી કરતો, એ આગળ જઈને પણ મોટો થઈને પણ કંઈ બની નથી શકતો, તરક્કી નથી કરી શકતો. શીખવાની ઉંમર બાળપણની હોય છે. નાનપણની અંદર જે કંઈ ઇન્સાન હાસિલ કરે ને એ રહી જાય છે, એનો અસર આપણને મોટા થયા બાદ દેખાય છે. બાળકોને હંમેશા કંઈ ને કંઈ શીખવતા રહીએ, કંઈ ને કંઈ એમને તાલીમ આપતા રહીએ, એમને ઘણી બધી વાતો આપણે શીખવાડવાની છે. અમુક વાતો આપણે શબ્દો વડે શીખવાડશું, જ્યારે અમુક બાબતો આપણે આપણા વર્તાવના જરિયાથી શીખવાડશું. આપણા કામોને જોઈને બાળક પોતાના જીવન માટે કંઈ શીખે છે. હદીસની અંદર મળે છે કે આપણે આપણા બાળકોને શું શીખવવું જોઈએ, બાળપણમાં શું શીખવવાનો સમય છે. જો કે સામાન્ય રીતે આપણે સમાજમાં જોઈએ છીએ બાળકોને જુદી જુદી પોઈટ્રી શીખવાડવામાં આવે, કવિતાઓ શીખવાડવામાં આવે, બાળકોને ABCD શીખવાડવામાં આવે, બાળકોને અમુક વારના નામ અને એ બધું શીખવાડવામાં આવે, ઘણું બધું શીખવાડવામાં આવતું હોય છે. જ્યારે અમુક બેદીન ઘરાનાઓની અંદર અને આમ લોકોની અંદર એને દુનિયાની બધી અમુક બાબતો કે જે શીખે કે ના શીખે કંઈ ફરક નથી પડતો, એવા કામમાં એને મશગુલ રાખવામાં આવે છે. પણ આપણે ઇસ્લામની નજરમાં જોઈએ, દીન ઇસ્લામ માસુમીન શું ભલામણ કરે છે અને તેઓ આપણા બાળકોને બચપનામાં શું શીખવવું એની ભલામણ કરી ચૂક્યા છે. પોતાની આ હદીસો બયાન કરી ચૂક્યા કે જેની અંદર આપણને તાલીમ આપવામાં આવી કે આપણે એમને શું શીખવાડવું જોઈએ.
સૌથી પહેલી ચીજ જે આપણે શીખાડીએ છીએ તે છે અદબ. બાળકોને સારા આદાબ શીખાડવા જોઈએ, કેવી રીતના ઉઠવું, કેવી રીતના બેસવું, કેવી રીતના બોલવું, વડીલો સાથે કેમ વર્તાવ કરવો, પોતાના બીજા નાના ભાઈઓની સાથે કેમ વર્તાવ કરવો, કેવી રીતના જમવું, કેવી રીતના ખાવું પીવું, કેવી રીતના સૂવું, દરેક જાતના આદાબ બાળકોને આપણે શીખવવા જોઈએ. આ ભલામણ આપણને માસુમીનની હદીસમાં મળે છે. ત્યાં સુધી મળે છે કે જ્યારે મા બાપ આ દુનિયાથી જાય, પોતાના બાળકોને એમનો વારસો મળે છે. વારસામાં મા બાપ તરફથી ઘર, દુકાન, માલ, એ બધી ચીજો મળતી હોય છે. પણ હદીસમાં માસુમીન અલૈહિમુસ્સલામ આપણને ફરમાવે છે, રસૂલે ખુદાની હદીસ કે છે, જાણો છો સૌથી સારામાં સારી ચીજ કે જે વારસામાં તમે તમારી ઔલાદને આપી શકો, એ શું છે? રસૂલ આ મુકા ઉપર માલ, ઘર, દુકાન, દુનિયાની બીજી કોઈ ચીજનો ઉલ્લેખ નથી કરતા, બલ્કે ફરમાવે છે, મા વરસા વાલિદુન વલદન ખૈરમ મિન અદબિન હસન. કોઈ બાપે પોતાની ઔલાદને સારા આદાબ જેવો વારસો નથી આપ્યો. સૌથી સારામાં સારો વારસો હોય તો એ સારા આદાબ છે, નેક અદબ છે, નેક વર્તાવ કરવાનો સલીકો અને તરીકો છે. એ ક્યારે આવે? જ્યારે મા બાપ પોતે સારા આદાબના માલિક હોય, જ્યારે મા બાપના જીવનમાં સારા આદાબ આપણને દેખાતા હોય, તો એ સમયમાં ઔલાદ પણ આ વારસાને મેળવી શકે છે, હાસિલ કરી શકે છે. વારસો એ રીતે મળે કે મા બાપ પાસે જે ચીજ હોય તે ઔલાદને મળે. જો મા બાપ પાસે સારા આદાબ ના હોય, સારા અદબથી વર્તાવ ના કરતા હોય, તો પછી પોતાના બાળકોને કેવી રીતના અદબ જેવો વારસો આપી શકશે? સૌથી સારામાં સારી ચીજ કે જે આપણને તાલીમ આપવામાં આવી કે આપણે આપણા બાળકોને શીખાડીએ તે છે અદબ. ઇમામ સાદિક અલૈહિસ્સલામ તો ચોખવટની સાથે પોતાની હદીસમાં આ વાતને બયાન કરે છે કે છે, ઇન્ન ખૈરમા વર્રફલ આબા ઉલી અબના ઇહિમ અલ અદબુ લા માલ. સારામાં સારી ચીજ જે બાપ પોતાના દીકરાને વારસા તરીકે આપે છે એ અદબ છે, ન માલ. અદબ છે કે જે સારામાં સારો વારસો છે. શા માટે અદબ સારો વારસો છે ને માલ સારો વારસો નથી? ઇમામ ફરમાવે છે, એની દલીલ આપતા ફરમાવે છે, ફઇન્નલ માલ યઝહબ વલ અદબ યબકા. માલ તો ચાલ્યો જશે પણ અદબ હંમેશા બાકી રહેશે. સારા આદાબ જો એને શીખવ્યા તો એ જિંદગી ભર એને કામ આવશે. પણ જો માલ મૂકીને ગયા તો મુમકિન છે માલ ખતમ થઈ જાય. માલ હંમેશા બાકી રહેવાવાળી ચીજ નથી, એ તો ખતમ થનારી અને જવાવાળી ચીજ છે. આપણી ઔલાદ પ્રત્યે આપણી જવાબદારી આ છે કે આપણે એમને આદાબ શીખાવીએ. જો એક વાત પણ હું બયાન કરતો જાઉં, તાલીમ અને અદબ આ બંને તો આપણે આપણી ઔલાદને શીખવવાનું છે, આ સિવાય હજી એક મોટી જવાબદારી ખુદાએ બાળકના મા બાપના શિરે રાખી છે, અને તે છે તરબિયત. ઔલાદની તરબિયત કરવાની છે. તરબિયત ક્યારથી શરૂ થાય? આપણે અર્જ કર્યા, દુનિયામાં ઔલાદ હજી નથી આવી ત્યારથી મા બાપ ઔલાદના આવવાની તૈયારી કરી લે. આ તૈયારી જે કરી છે એ તરબિયત છે. બાળક જ્યારે પેટમાં હોય ત્યારે માના પેટમાં એની તરબિયત થઈ રહી છે. બાળક જ્યારે માની આગોશમાં છે, દૂધ પીએ છે, એની તરબિયત થઈ રહી છે. બાળક જ્યારે દુનિયામાં આવ્યું, હવે ચાલતા શીખે, બોલતા શીખે, વાત કરતા શીખે, જમતા શીખે, આ મોકા ઉપર તો જેમ જેમ બાળક મોટું થતું જાય એમ એમ એની તરબિયતની જવાબદારી પણ આપણા ઉપર વધતી જાય છે. આ તરબિયતના મા બાપ બધા જવાબદાર છે, જિમ્મેદાર છે, મસઉલ છે, રિસ્પોન્સિબલ છે. હું એક હદીસને તમારી સામે બયાન કરું,
رسول خدا صلی اللہ علیہ وآلہ وسلم فرماوے چھے الا کلکم را, اے لوکو تمہیں جانی لو کہ تمہیں بدھا جوابدار چھو અને તમે પોતાની જાતની સાથોસાથ તમારી આજુબાજુના લોકોના પણ જવાબદાર છો. તમારાથી સવાલ કરવામાં આવશે, તમારાથી પૂછાણ કરવામાં આવશે કે તમે આ જવાબદારી બરાબર નિભાવી કે નહીં. હું પૂરી હદીસને આપ લોકોની સમક્ષ પેશ કરી લઉં. અલા કુલ્લુકુમ રા વકુલ્લુકુમ મસઉલુન અન રઈયતે, તમે બધા જવાબદાર છો અને તમે તમારી રઈયત આજુબાજુના લોકોના બારામાં પણ અથવા તમારા હાથ હેઠળ જે લોકો છે એના બારામાં તમે જવાબદાર છો. ફલ અમીરુલ્લઝી અલન્નાસ રા ઇન વહુવ મસઉલુન અન રઈયતે, ઈ હાકિમ, ઈ બાદશાહ, ઈ રાજા કે જે એક કૌમની ઉપર જવાબદારી રાખે છે, હક રાખે છે, એ બાદશાહ પણ જવાબદાર છે પોતાની પ્રજાના બારામાં. એને પોતાની કૌમ, પોતાની પ્રજાના બારામાં સવાલ કરવામાં આવશે કારણ કે ખુદાએ જિમ્મેદારી રાખી છે એના ઉપર. ત્યારબાદ ફરમાવે છે કે આ તો રાજા અને પ્રજાની વાત હતી. વરજુલુ રા ઇન અલા અહલી બૈતે વહુવ મસઉલુન અનહુમ, એક ઇન્સાન, એક મર્દ એ પોતે પણ પોતાના ફેમિલી, પોતાના બાલ બચ્ચાઓ પ્રત્યે જવાબદાર છે અને એનાથી આના બારામાં સવાલ કરવામાં આવશે. એક મર્દ છે, એની સૌજા, એના બાળકો, એ લોકોની જવાબદારી છે મર્દ ઉપર. એના બારામાં પૂછાણ કરવામાં આવશે કે તમે એમની સાથે કેવું સુલુક કર્યા, કેવું વર્તાવ કર્યા, તમે એમના બારામાં શું શું કર્યા, શું જવાબદારી બરાબર નિભાવી છે કે નહીં. આ તો છે મર્દની વાત. ત્યારબાદ રસૂલે ખુદા આગળ ફરમાવે છે વલ મરઅતુ રાઈયતુન અલા બૈત બઅલહા વ વુલદિહી વહિયા મસઉલતુન અનહુમ, ઔરત પણ જવાબદાર છે, ઔરતને પણ એના ધણીના ઘરની અને એના બચ્ચાઓની જવાબદારી સોંપવામાં આવી છે, એના બારામાં જિમ્મેદાર બનાવ્યા છે. એ ઔરતથી પણ સવાલ કરવામાં આવશે કે શું તે તારી જવાબદારીને બરાબર નિભાવી છે. ત્યારબાદ રસૂલે ખુદા ફરમાવે છે વલ અબ્દુ રા ઇન અલા માલ સૈયદે વહુવ મસઉલુન અન, એક ગુલામ પણ પોતાના આકાના બારામાં જવાબદાર છે, એમના માલના બારામાં જિમ્મેદાર છે અને એનાથી સવાલ પૂછવામાં આવે છે. રસૂલે ખુદા પોતાની આ હદીસમાં બધા લોકોને જવાબદાર ગણી ગયા છે. અને ત્યારબાદ ફરમાવે છે વકુલ્લુકુમ મસઉલુન અન રઈયતે અલા ફકુલ્લુકુમ રાઈમ વકુલ્લુકુમ મસઉલુન અન રઈયતે, જાણી લો કે તમે બધા જવાબદાર છો અને તમારા બધાથી તમારી આ જવાબદારીના બારામાં સવાલ કરવામાં આવશે, પૂછવામાં આવશે. દુનિયામાં પણ જો કોઈ માણસને કોઈ ચીજની જવાબદારી આપવામાં આવી કે તારે આ કામ કરવાનું છે, તો જવાબદારી આપનારનો હક પણ છે કે એ ચીજના બારામાં એનાથી સવાલ કરે. તારે આ દુકાન સંભાળવાની છે, એ દુકાનના બારામાં જો જવાબદારી આપણે કોઈને આપી છે તો અમુક સમય બાદ એનાથી આપણે પૂછાણ પણ કરવાનો હક રાખીએ છીએ કે તે આની સાથે શું કર્યું. કોઈ નાનામાં નાની ચીજ પણ આપણે કોઈને સોંપી હોય અને એના જવાબદાર બનાવ્યા હોય તો એ ચીજના બારામાં પૂછવાનો આપણને હક છે. ખુદાએ આપણને બાલ બચ્ચાઓ આપ્યા છે, ઔલાદ અતા કરી છે અને એના બારામાં આપણને જવાબદાર બનાવ્યા છે અને એના બારામાં ચોક્કસ આપણાથી સવાલ કરશે, પૂછશે. એટલે જ મા બાપને જોઈએ ભરપૂર કોશિશ કરે પોતાની ઔલાદ પ્રત્યેની જવાબદારીઓને નિભાવવાની. સૌથી મોટામાં મોટી જવાબદારી જે બાળકોના હકમાં મા બાપના દોષ ઉપર રાખવામાં આવી છે,
એમના પીઠ ઉપર આ બોજને રાખવામાં આવ્યો છે, એ છે તરબિયતની જવાબદારી. એટલી મોટી જવાબદારી છે કે જેને સામાન્ય ના લેખવામાં આવે. હું આપણા બુઝુર્ગ ઉલમાની એક વાત, એમનો એક જુમલો તમારી સામે બયાન કરું. આપણા બુઝુર્ગ ઉલમા કે જેઓ અહેલ બૈતની સીરતથી વાકિફ છે, જેઓ અહેલ બૈતની હદીસોનો ઊંડાણપૂર્વક મુતાલિયો કરી ચૂક્યા છે, એ લોકોએ જ્યારે અહેલ બૈતની બાળકોના બારામાં, ઔલાદના બારામાં કરેલી ભલામણોને વાંચી, ત્યારબાદ એક નિચોડ કાઢે છે, એક ખુલાસો કરે છે ને કહે છે કે ઇસ્લામની દ્રષ્ટિએ માસુમીનની તાલીમાતની રોશનીમાં બાળકોને દુનિયામાં લાવવા વાજિબ નથી, પણ જો આપણે બાળકોને દુનિયામાં લઈ આવ્યા તો હવે તરબિયત કરવી વાજિબ છે, એનાથી ફરાર નથી, એનાથી આપણે છુટકારો નથી મેળવી શકતા. બાળકને દુનિયામાં લઈ આવ્યા, એને ખાવા પીવાનું આપી દીધું, એનો ખોરાકનો, પહેરવાનો, રહેવાનો બંદોબસ્ત કરી દીધા, હવે બસ પોતાની મેળે મોટું થશે, શું આ મા બાપની જવાબદારી થઈ ગઈ? ના, આ બધું તો છે જ. જવાબદારી કે જે સૌથી મોટી જવાબદારી છે તે તરબિયતની છે, ખવડાવવા પીવડાવવાની કે પહેરાવવાની નથી, એ તો છે જ. આપણે બાળકોના જમવાનો બંદોબસ્ત કરવાનો છે, રહેવાનો બંદોબસ્ત કરવાનો છે, પહેરવાનો બંદોબસ્ત કરવાનો છે, સાથોસાથ એમની તરબિયતથી ગાફિલ નથી થવાનું. તરબિયતથી મુરાદ શું છે, તરબિયતમાં આપણે શું કરવાનું છે અને કેવી રીતના આપણે બાળકોને આગળ વધારીએ અને કેવી રીતના બાળકોને તરબિયતની શરૂઆત કરી અને મોટા કરીએ, ઇન્શાલ્લાહ આપણે આવતા દરસોની અંદર બયાન કરશું અને કોશિશ કરશું કે આપણે એવી નસ્લની તરબિયત કરી શકીએ, બાળકોને એવા તાલીમો તાલુમની અંદર રાખી શકીએ, એવા બનાવી શકીએ કે જેવા અહેલ બૈત અલૈહિમુસ્સલામ આપણાથી ચાહે છે. ઇન્શાલ્લાહ આવતા દરસ માટ સુધી મને રજા આપશો. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુ.